પૂજન માટે હું વિનંતી કરું. આજના આખા દિવસના યજમાન તરીકે જેમણે લાભ લીધો છે એવા અમારે રવજીભાઈ ગોવિંદભાઈ વરસાણી મોશી પરિવાર, આવો રવજીભાઈ આજના આખા દિવસના યજમાન તરીકે લાભ લીધો છે. હું વિનંતી કરું એમના બંને જમાઈ હર્ષદભાઈ લાલજીભાઈ વેકરિયા અને સુરેશભાઈ નારાયણભાઈ પિંડોરિયા બંને જમાઈઓ પણ સ્વામીના પૂજનનો લાભ લેવા માટે આવશે. આખો પરિવાર આજે અહીંયા ઉપસ્થિત છે, બહેનો પણ આ પરિવારના બધા જ ઉપસ્થિત છે. આરતી સમયે યજમાન પરિવારના બહેનો આગળમાં આગળ ભાગમાં આવી વિશેષ લાભ લેશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સાથોસાથ વિનંતી કરું ગોવિંદભાઈ વાઘજીયાણી આવો પૂજનનો લાભ લેવા માટે. ગયા વર્ષે પણ એમને મુખ્ય યજમાન તરીકે ખૂબ સુંદર લાભ લીધો હતો. બોલટનથી ઘણા બધા ભાઈઓ ઉપસ્થિત છે. બધા ભાઈઓ વતી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ આદરણીય મૂળજીભાઈ હિરાણીને વિનંતી કરું. આદરણીય નારાયણભાઈ રાઘવાણી પણ સ્વામીના પૂજનનો લાભ લેવા માટે આવશે. ઉલવીજથી ધનજીભાઈ વરસાણી અને રવજીભાઈ બંને ભાઈઓ સ્વામીના પૂજનનો લાભ લેવા માટે આવે. અમરેલીથી રજનીભાઈ ગજેરા ઉપસ્થિત છે, તેઓને પણ વિનંતી કરું આવો સ્વામીના પૂજનનો લાભ લેવા માટે. આવો દત્તીભાઈ પણ સ્વામીના પૂજનનો લાભ લેશે. બાલા ભક્તજનો, પૂજ્ય સ્વામીના મુખે કથામૃતનું રસપાન કરીશું અને કથા વાર્તા બાદ પૂજ્ય સ્વામી આપણને પ્રશ્નોત્તરીનો પણ આજે લાભ આપવાના છે. જે જે ભાઈ બહેનોના હૃદયમાં કોઈ પણ પ્રશ્નો હોય તો અહીંયા પ્રેમથી વ્યવસ્થાપકો દ્વારા બહેનો પ્રશ્નો મોકલશે. સ્વામીની ઈચ્છા છે કે પુરુષોમાં પુરુષો પોતે જ પૂછે, અને જો વાંધો ન હોય તો કોટલેસ તમારી વચ્ચે આવશે. જેને પૂછવું હશે એ પૂછી શકશે, અને જેમને શરમ જેવું લાગતું હોય એમ લાગે કે નહીં મેળ પડે અને મોકલશે તો નામ લખીને મોકલજો કે આ મારો પ્રશ્ન છે. સમાજના ટ્રસ્ટી આદરણીય વિનોદભાઈ હાલાઈને વિનંતી કરું આવો સ્વામીના પૂજનનો લાભ લેવા માટે. ગઢડા મધ્ય પ્રકરણ ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત ખૂબ સુંદર રીતે ગઈકાલે પૂજ્ય સ્વામીએ ભૂમિકા બાંધી, અને આજે વિશેષ આપણા સૌના જીવન પંથ દિવ્યતા તરફ આગળ ધપે એવી મંગલ કથાનો આપણે પૂજ્ય સ્વામીના મુખે આરંભ કરીએ. પ્રારંભમાં મંગલાચરણ અને ત્યારબાદ કથાનું શ્રવણ પૂજ્ય સ્વામીને વિનંતી કરું અમૃતવાણીનું શ્રવણ કરાવે. ભલે ભક્તજનો, પહેલા તો આજના પૂરા દિવસને યજમાન શ્રીને તાલીઓથી વધાવીશું. અબજી બાબા છતેડી એમના મુખ્ય પિલર કહેવાય, છતાં આખો સત્સંગ એમણે પોતાનો ગણ્યો છે. છતેડી હોય કે ભુજ હોય એણે ક્યારેય ભેદ કર્યો નથી. ગુરુકુલ તો એમનું પોતાનું છે. મહારાજે આપ્યું છે અને એટલું જ વાપર્યું છે. એમની હાજરીથી અમને ખૂબ જ આનંદ થયો છે. એમના દીકરી જમાઈઓ પણ એટલા જ ગુણિયલ છે. અને ભક્તજનો, આપણે બહાર ચીડાભાઈના દરબારને દર્શન કરીએ છીએ. સરસ મજાનો પંચાળાનો રાસ, મૂવિંગ રાસ અને દર્શન કરીએ છીએ. એ આખો પ્રોજેક્ટ એમના દીકરીઓ એમના સાથીદાર બહેનોએ કરેલો છે, એમને તાલીઓથી વધાવીશું. આ વખતે ન ભૂલતો હોય તો દાદાનો દરબાર કર્યો હતો, આ વખતે ઝીણાભાઈનો દરબાર છે. વચનામૃતમાં
પ્રવેશ કરીએ એ પહેલાં મનની સ્થિરતા માટે મંગલાચરણનું કીર્તન બોલીશું. જ્યારે કીર્તન બોલાય ત્યારે જો તમને અનુકૂળ હોય તો આંખો વીંછીને મહારાજને સંભાળવા પ્રયાસ કરજો. કદાચ ન ફાવે તો એકાગ્ર ચિત્તથી કીર્તનનું શ્રવણ કરી મનને સ્થિર કરવા પ્રયત્ન કરજો. ચૌદ ભુવન અબ હો ગયે ખાલી.
स्वामी नारायण स्वामी नारायण।